મહત્તમ તાપમાન. બીજું, એક અસતત ચલ એક્સના સંભાવના વિતરણ માટે કેપિટલ ઈ ઓફ એક્સ બરાબર 5 તથા કેપિટલ ઈ ઓફ એક્સ સ્ક્વેર બરાબર 35 હોય તો આ વિતરણનું વિચરણ શું થાય? જવાબ આવશે 10. એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિતરણ 10/7 હોય તો વિતરણ કેવું બનશે? જવાબ આવશે ઋણ વિષમ. ત્યારબાદ સેક્શન બીમાં વાત કરીએ તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 3 ગુણનો પ્રશ્ન છે આ, તો 3 પ્રશ્નો પૂછાયેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે, એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના 0.6 છે, તો તેમાં કુલ પ્રયત્નોની સંખ્યા 5 છે, તો આ વિતરણ માટે સફળતાની સંભાવના મેળવો. તો ક્યુ બરાબર 0.6, પી બરાબર 1-ક્યુ, એટલે 1-0.6 બરાબર 0.4. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો બીજો પ્રશ્ન, બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા આપો. તો ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના 2 શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ એક વખત પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના પી અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. પ્રોફેસર બર્નોલીની આ વ્યાખ્યા. ત્યારબાદ અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યાના ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકતો હોય તો તે યાદચ્છિક ચલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, એક સિક્કાને 3 વખત ઉછાળવાના પ્રયોગના મળતી છાપની સંખ્યા વગેરે અસતત યાદચ્છિક ચલના ઉદાહરણો છે. નેક્સ્ટ, સમમિત દ્વિપદી વિતરણ માટે પી લેસ ધેન એન બરાબર 8 હોય તો પી એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય તેની કિંમત મેળવવાનું કહ્યું છે. તો સમમિત દ્વિપદી વિતરણ માટે પી ઓફ બરાબર 1/2, તો ક્યુ બરાબર 1-પી, એટલે 1-1/2, તો ક્યુ બરાબર 1/2, એન બરાબર 8 આપ્યા છે. હવે જો પી ઓફ એક્સનું સૂત્ર, તો એન સી એક્સ, પીની એક્સ ઘાત, ક્યુની n-x ઘાત, તો પહેલાં પી 0 મેળવીએ તો 8c0, 1/2 0 ઘાત, 1/2 8-0 એટલે 8 ઘાત, કોઈ પણની 0 ઘાત 1, કોઈ પણનું 0 સંચય 1, તો આપણો પી 0નો જવાબ આવશે 1/256. જ્યારે પી 1નો જવાબ આવશે 8c1, 1/2 1 ઘાત, 1/2 8-1 ઘાત, તો 8×1/2×1/2 7 ઘાત. તો 8×2×128 એટલે 8/256. તો આપણે કિંમત મૂકી 1/256 પ્લસ 8/256 બરાબર 9/256. નેક્સ્ટ, એક દ્વિપદી વિતરણના પ્રાચલો 10 અને 2/5 છે તો વિતરણની ગણતરી કરો. પ્રાચલ એટલે એન અને પી, એન 10, પી 2/5, તો ક્યુ 3/5, તો વિતરણ એન પી ક્યુ બરાબર 10×2/5×3/5, એટલે જવાબ તમને મળશે 12/5 અથવા તો 2.4. બેમાંથી તમે કોઈ પણ જવાબ લઈ શકો છો. નેક્સ્ટ, જો આગળ વાત કરીએ તો એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8 છે, નિષ્ફળતાની સંભાવના 2/3 છે, તો વિતરણનો મધ્યક શોધો. તો પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં એનપી ક્યુ, ક્યુ બરાબર 2/3, તો 0.8 બરાબર વર્ગમૂળમાં એનપી ક્યુ, વર્ગમૂળ સામે જાય એટલે વર્ગ થઈ જશે, તો 0.64 બરાબર એનપી ક્યુ, તો એનપીને રહેવા દઈએ, ક્યુની કિંમત મૂક્યા 2/3, તો 3×2 2 ભાગાકારમાં એટલે 0.64×3/2 બરાબર એનપી, તો મધ્યક એનપી બરાબર 0.96. ત્યારબાદ એક યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે, એમાં ઈ એક્સનો સ્ક્વેર મેળવવાનો છે, તો પી ઓફ એક્સ બરાબર 1+3/10,
x બરાબર માઇનસ બે એક અને બે, જ્યાં એક્સની કિંમત માઇનસ બે એક અને બે લેવાની છે, તો પી ઓફ એક્સ માઇનસ બે પ્લસ ત્રણ છેદમાં દસ એટલે એકના છેદમાં દસ, વન બરાબર એક પ્લસ ત્રણ છેદમાં દસ એટલે ચારના છેદમાં દસ બરાબર બેના છેદમાં પાંચ, ટુ બરાબર બે પ્લસ ત્રણ છેદમાં દસ એટલે પાંચના છેદમાં દસ બરાબર એકના છેદમાં બે, તો આપણને સંભાવના મળી એકના છેદમાં દસ, બેના છેદમાં પાંચ, એકના છેદમાં પાંચ. હવે એક્સ ઇન્ટુ પી એક્સ કરીએ તો માઇનસ બેના છેદમાં દસ એટલે માઇનસ એકના છેદમાં પાંચ, બેના છેદમાં પાંચ અને બેના છેદમાં બે બરાબર એક, જ્યાં એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એફ એક્સ કરીએ તો માઇનસ બે ગુણ્યા માઇનસ એકના છેદમાં પાંચ એટલે પ્લસ બેના છેદમાં પાંચ, એક ગુણ્યા બેના છેદમાં પાંચ એટલે બેના છેદમાં પાંચ અને એક ગુણ્યા બે એટલે બે, તો એનો સરવાળો આપણે મેળવીએ તો બેના છેદમાં પાંચ પ્લસ બેના છેદમાં પાંચ પ્લસ બે એટલે લસા લઈએ તો બે પ્લસ બે પ્લસ દસ છેદમાં પાંચ એટલે ચૌદના છેદમાં પાંચ બરાબર બે પોઈન્ટ આઠ. ત્યારબાદ અચળાંક સીની કિંમત મેળવવાની છે, તો સીની કિંમત એકદમ આસાનીથી એક્સ બરાબર બે હોય ત્યારે પી ઓફ એક્સ ઝીરો પોઈન્ટ બે, એક્સ બરાબર ત્રણ હોય ત્યારે પી ઓફ એક્સ ઝીરો પોઈન્ટ ત્રણ, એક્સ બરાબર ચાર હોય ત્યારે ફોર સી અને એક્સ બરાબર પાંચ હોય તો સી. તો સિગ્મા પી ઓફ એક્સ આપણને ખબર છે કુલ સંભાવના એક થવી જોઈએ, તો એક બરાબર ઝીરો પોઈન્ટ બે પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ પ્લસ ફોર સી પ્લસ સી બરાબર એક બરાબર ઝીરો પોઈન્ટ પાંચ વત્તા ફાઇવ સી, તો એક બરાબર ઝીરો પોઈન્ટ પાંચ હતા એ એકમાંથી માઇનસ થશે એટલે ફાઇવ સી બરાબર ઝીરો પોઈન્ટ પાંચ, તો સી બરાબર ઝીરો પોઈન્ટ પાંચના છેદમાં પાંચ, તો સી બરાબર ઝીરો પોઈન્ટ એક. ત્યારબાદ વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે આને પીડીએફ સ્વરૂપે પણ મેળવવા માંગતા હોય તો તમે એક સિમ્પલ કામ કરી શકો છો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફની લિંક આપેલી છે, એ લિંક પર જઈ ક્લિક કરી તમે પીડીએફ પણ મેળવી શકો છો. ત્યારબાદ સેક્શન ડી, પ્રત્યેકના ત્રણ ગુણ, નવ ગુણનો પ્રશ્ન સેક્શન આપણો. તો જો ધ્યાન આપો તો અચલ કેની સ્વીકાર્ય કિંમત નક્કી કરવાની છે અને વિતરણનો મધ્યક મેળવવાનો છે. તો જો અંદર ધ્યાન આપીએ તો એક્સ બરાબર માઇનસ બે માઇનસ એક ઝીરો એક અને બે, કેના છેદમાં ત્રણ, કેના છેદમાં ત્રણ, કેના છેદમાં ત્રણ, ટુ કે અને ફોર કે સ્ક્વેર. તો પહેલાં કેની કિંમત આપણે મેળવી લઈએ તો તો કેના છેદમાં ત્રણ ત્રણ વખત છે બરાબર, અને ટુ કે પ્લસ ફોર કેનો સ્ક્વેર બરાબર, તો થ્રી કે અપોન થ્રી પ્લસ ટુ કે પ્લસ ફોર કેનો સ્ક્વેર, તો શું થશે કે પ્લસ કે, કારણ કે ત્રણ ત્રણ ઉડી ગયા તો કે પ્લસ ટુ કે એટલે થ્રી કે, વન આ બાજુ આવી જાય એટલે માઇનસ થઈ ગયું, તો આપણને પદ મળ્યું ફોર કે સ્ક્વેર પ્લસ થ્રી કે માઇનસ વન બરાબર ઝીરો, તો ફોર કે કોમન નીકળશે એટલે કે પ્લસ વન, માઇનસ વન કોમન નીકળશે એટલે કે પ્લસ વન, તો કે પ્લસ વન બીજા કાઉન્ટમાં ફોર કે માઇનસ વન બરાબર ઝીરો, તો કે પ્લસ વન બરાબર ઝીરો એટલે કે બરાબર માઇનસ એક, અને ફોર કે માઇનસ વન બરાબર ઝીરો, તો ફોર કે બરાબર વન, કે બરાબર એકના છેદમાં ચાર. હવે માઇનસ એક શક્ય નથી એટલે એકના છેદમાં ચાર મૂક્યા, તો માઇનસ બેમાં આપણને સંભાવના મળી એકના છેદમાં બાર, માઇનસ એકમાં સંભાવના મળી એકના છેદમાં બાર, ઝીરોમાં સંભાવના મળી એકના છેદમાં બાર, એકમાં સંભાવના મળશે એકના છેદમાં બે, જ્યારે બેમાં સંભાવના મળશે એકના છેદમાં ચાર. જ્યારે આનું કુલ ટોટલ આપણે મેળવીએ એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ કરીએ તો એકના માઇનસ એકના છેદમાં છ માઇનસ એકના છેદમાં બાર ઝીરો પ્લસ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં બે, ત્યારે લસા બહાર લઈએ તો માઇનસ બે માઇનસ એક પ્લસ છ પ્લસ છ એટલે નવના છેદમાં બાર બરાબર ત્રણના છેદમાં ચાર. હવે દ્વિપદી વિતરણના ગુણધર્મો, તો પહેલું તો અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે, પ્રાચલો એન અને પી છે, મધ્યક એન પી છે, એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સરેરાશ સંખ્યા દર્શાવે છે, વિતરણનું વિચરણ એનપી ક્યુ છે, વિતરણમાં
વિચરણની કિંમત મધ્યક કરતાં હંમેશા નાની હોય છે, ક્યુ એ નિષ્ફળતાની સંભાવના દર્શાવે છે. ત્યાર પછી એક સફરજનના બોક્સમાં 10% સફરજન બગડેલા છે તો આપણે ક્યુ બરાબર લઈ લઈશું 10% બગડેલા સફરજનની સંભાવના, તો ક્યુ બરાબર 0.1. હવે 6માંથી બરાબર અડધા બગડેલા હોય, 6ના અડધા એટલે 3 બગડેલા હોય તો પી બરાબર 0.9. પી ઓફ એક્સનું સૂત્ર મૂકીએ તો NCX પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત, તો P3 બરાબર 6/3, 0.9 ની 3 ઘાત, 0.1 ની 6 માઇનસ 3 ઘાત, એટલે 20 × 0.729 ગુણ્યા 0.001 બરાબર P3 બરાબર 0.01458. વિચરણ મેળવવાનું છે NPQ 6 × 0.9 × 0.1 એટલે 0.54. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કે નોટિફિકેશનના બેલ ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, અને PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન લિંકમાં જવાનું ભૂલશો નહીં. ફરીથી મળતા રહીએ યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ સો મચ.